પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાઓમાં ગુણવત્તા વગરના કામને લઈ નર્મદાની કેનાલો તૂટી જવાની અને કેનાલોની સાફ સફાઈ બાબતે તેમજ ખોટા બિલો ચૂકવવા બાબતે અનેકવાર ભ્રષ્ટાચારના આરોપો નર્મદા કચેરીના જવાબદાર અધિકારીઓ પર લગાવવામાં આવ્યા છે જે મળતી માહિતી અનુસાર અનેકવાર ઉપલી કચેરી અરજદારો દ્વારા લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે જેની તપાસ પણ હાલમાં ચાલુ છે મળતી માહિતી અનુસાર નર્મદા કચેરીએ જે એજન્સીનું ટેન્ડર મંજૂર થાય છે તે પોતે જ એજન્સી કામ કરતી નથી અને નીચેના પેટાના પેટામાં જેને કામગીરીનો અનુભવ ના હોય તેવી સ્થાયી લોકલ માણસોને પેટામાં કામ આપી દેવાય છે જેને લઈને વ્યવસ્થિત કેનાલોની સાફ સફાઈ તેમજ રિપેરિંગ કામ પણ થતું નથી આવા અણધડ કામને લઈ વારંવાર કેનાલો પણ તૂટી જાય છે અને કેનાલ તૂટવાને લઈ ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાઈ જાય છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે જેનો સીધો ભોગ રાધનપુર તાલુકાના ખેડૂતો બને છે કચેરી આવે તો અનેક જગ્યાએ કેનાલ સાફ સફાઈ થયેલ નથી તેમજ કેનાલો તૂટેલી હાલતમાં જોવા મળી શકે તેમ છે ત્યારે કેનાલોની સફાઈને લઈ કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવવામાં આવે છે ત્યારે કેનાલોની સફાઈ પણ વ્યવસ્થિત થતી નથી ત્યારે ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી સાફ સફાઈ તેમજ કેનાલના કામને લઈ પૂરતું કામ ના થઈ જાય ત્યાં સુધી એકે એજન્સીને પેમેન્ટ ચૂકવવું જોઈએ નહીં તેમજ ખેડૂતોની માંગ છે કે ટેન્ડર મંજૂર થયેલ એજન્સી જ કામ કરે જેથી કામગીરીમાં સુધાર આવે તેમજ ઉપલી કચેરીને નર્મદા કચેરીમાં કેનાલોની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતની અરજદારો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતની બને તેટલી ઝડપી તપાસ કરી ભ્રષ્ટ બાબુઓ અધિકારીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર